તંત્રના પાપે આખરે ભરૂચમાં રખડતા ઢોરોનો જીવ લેવાઈ રહ્યો છે. શહેરના બાયપાસ વિસ્તારમાં રખડતા ઢોરને અજાણ્યા વાહને અડફેટે રહેતા ઢોરનું મોત નિપજ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ભરૂચના માર્ગો ઉપર રખડતા અસંખ્ય ઢોર નજરે પડી રહ્યા છે. શહેરના મહમદપુરા સર્કલ વિસ્તારમાં કેટલાય ઢોર કેટલાય દિવસોથી જોવા મળી રહ્યા છે. સાથે જ બાયપાસ, શક્તિનાથ, તુલસીધામ સહિતના વિસ્તારોમાં ઢોરો રખડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં આજરોજ સવારે રખડતા ઢોરનો મૃતદેહ રસ્તા વચ્ચે જોવા મળ્યો હતો, જેમાં જાણવા મળ્યા મુજબ કોઈક વાહનની અડફેટે ઢોરનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સાથે સ્થળ ઉપર અન્ય પણ કેટલાય રખડતા ઢોર જોવા મળ્યા હતા, જે નફટ બનેલા વહીવટીતંત્રની પોલ ખોલી રહ્યા છે. કારણ કે શહેરમાં ઢોરના કારણે પહેલા શહેરના લોકો જીવ ઉપર જીવનો જોખમ હતો, પરંતુ હવે તંત્રના પાપે ઢોરો જીવ ગુમાવવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરને સુરક્ષિત સ્થાન ઉપર ક્યારે તંત્ર દ્વારા જાગૃતિ દર્શાવવામાં આવશે તે બાબત હવે જોવી રહી છે. નામ ધર્મેશ સોલંકી છે. આપ જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર અને જિલ્લાની અંદર રોડ પર રખડતા ઢોરોને લઈને અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તો કેટલાક ઢોરો બચારા બીમારીને કારણે કાં તો એમના માલિકોની બેપરવાહીને કારણે રોડ પર સડતા પડેલા જોવા મળે છે. કેટલાક મૂંગા પશુઓ તમે રોડની સાઈડ ઉપર પડીને બેસેલા હોય છે, તો કેટલાક મૂંગા પશુઓ બેસતા બેસતા એમની હાલત ખરાબના લીધે મરણ પામતા હોય છે. નગરપાલિકા કે જે કંઈક પણ લાગતા વળગતા સત્તાધીશો છે, તે લોકો જ્યારે કોઈક અકસ્માત સર્જાય કે કંઈક હોનારત સર્જાય ત્યારે જ આ મૂંગા ઢોરોને પકડવાનું કાં તો એમને પાંજરાપુરમાં પૂરવાનું કરતા હોય છે.